हेलो एवरी वन वेलकम बैक अने बहु बदा लोगए मैंने आ क्वेश्चन वारंवा पूछे कि हाउ दी कैन इम्प्रूव देर इंग्लिश सो इट विल बी फॉर इंग्लिश फॉर मीन्स इंग्लिश फॉर मे बी जनरल राइट इंग्लिश विथ ग्रामर एंड ऑल तो ये बात पर आप हज बात करें बट टूडे आईल बी डीलिंग अगेन विथ माई एक्सपीरियंशियल शेरिंग कि मैं इंग्लिश कई रीते इम्प्रूव करू तो इफ एट ऑल यू लाइक देट आइडिया

ઓટોમેટિકલી યુ વીલ બી કેન ટુ હેવ અ નેક ઓફ ઇટ બરાબર જ્યારે તમે પ્રેક્ટિસ કરશો ને તો તમને ધીમે ધીમે એ વસ્તુ અંદર ઉતરતી જશે સમજાય છે સો ફર્સ્ટ થિંગ ઇઝ અ રેગ્યુલારિટી એન્ડ પ્રેક્ટિસ બરાબર અને તમને ગ્રામરમાં મારી હેલ્પ ક્યાંથી મળી જશે તો આઈ હેવ ટ્વેન્ટી ફોર સેશન્સ બરાબર એક આખું પ્લેલિસ્ટ છે ઇંગ્લિશ ગ્રામર પર એ તમે જોઈ શકો બટ યસ બહુ જ ઇઝી છે ગ્રામર કરવું તો માય ગ્રામર વોઝ વેરી ગુડ અને મને મજા આવતી યુ આઈ ટુક ઇટ લાઈક એ ચેલેન્જ કોઈ પણ અનસોલ્ડ પેપરનો ક્વેશ્ચન હોય તો આઈ વુડ લાઈક ટુ એટેન્ડ ઇટ ધ સેકન્ડ પાર્ટ ઇઝ એકચ્યુઅલી મોર ડિફિકલ્ટ કે ઇંગ્લિશ પહેલાં તો આપણે નવા છીએ ઇંગ્લિશ આપણા માટે ફોરેન લેંગ્વેજ છે રાઈટ સો પહેલાં તો ઇંગ્લિશ વાંચવું એક વાત થઈ ઇંગ્લિશ સમજવું બીજી વાત થઈ બરાબર અને પછી ઇંગ્લિશમાં પોતાને એક્સપ્રેસ કરવું કે વર્ણન કરવું મેબી ઇટ્સ ન સ્પીચ એટલે કે બોલીને ઓર ઇટ્સ ઇન અ રાઇટિંગ એટલે કે લખીને રાઇટ એની એની પર્સન હુ હેઝ ટુ ગો થ્રુ ધિસ હેઝ ટુ ગો થ્રુ ધીસ થ્રી સાઇડ્સ સો સૌથી પહેલાં તમારે આ પોશન કરવો જોઈએ એટ ધ સેમ ટાઈમ થોડું થોડું પાંચવું બી જોઈએ સો વોટ આઈ ડીડ રાઇટ વોઝ અગેન દેટ વોઝ નોટ એડવાઇઝિબલ બટ એ વાઇલ્ડ લાઈફ વોઝ ઇન ઇલેવન્થ એન્ડ ટ્વેલ્થ આઈ વોચ મોર દેન મે બી સમથિંગ અરાઉન્ડ ટુ થાઉઝન્ડ बेहजारे पिक्चरों है हस आउट ऑफ विच एटलीस्ट फिफ्टीन हंड्रेड और सो रोजना त्रन थी चार पिक्चर जो तो सो मे बी फिफ्टीन हंड्रेड मे बी थाउजंडला मूवीज में जो है आई एम टॉकिंग अबाउट टू थाउजंड थ्री टू थाउजंड टू टू थाउजंड थ्री वाइव इलेवन ट्वेल्व बट देट थिंग बूस्टेड इट लाइक एनी थिंग बराबर सो वॉट आई डीड वॉज हम एम नहीं कहते मूवी है जुवा हम कहूँ तेरे शुजॉय લિસન ટુ એન્ડ લિસન ટુ રીડ ટુ સબટાઇટલ અત્યારે એટલા સરસ આવે છે સબટાઇટલ્સ વાળા તમે કોઈ પણ સિઝન જુઓ તમે કોઈ આ નેશનલ જીઓગ્રાફીનો વિડીયો જુઓ તમે કોઈ પણ એડિટોરિયલ્સ જુઓ તમે કોઈપણ એનાલિસિસ સાંભળો પણ અલ્ટિમેટલી એવો એવા કામથી ચાલુ કરો કે જ્યાં તમને મજા આવે ફોર એક્ઝામ્પલ સંભળી યુ લાઇક્સ ક્રિકેટ તો એ લોકો શું કરી શકે ક્રિકેટની કોમેન્ટ્રી સાંભળો પહેલાં બરાબર પછી ક્રિક બ્લસ પર જાઓ અને તમને ત્યાં એ લોકો એનાલિસિસ કરતા હશે રાઈટ એ એનાલિસિસ જુઓ સી સમજવાનું શું છે તમારા લાઇકિંગ પરથી તમે એ ફિલ્ડમાં પહેલાં એનું ઓડિયો વિઝ્યુઅલ એટલે સાંભળો અને જુઓ ઘણી ઇવન જેને ફોર એક્ઝામ્પલ એન્ટરટેનમેન્ટ ગમે છે મોસ્ટલી બધાને કોઈક ને કોઈક ટાઈપનું ગમ્યું હોય ફોર એક્ઝામ્પલ ઇફ યુ વોચ ડ્યુન મૂવી ડ્યુન પાર્ટ ટુ તો એમાં પણ તમને બહુ સરળ ઇંગ્લિશમાં બહુ બધા નવા નવા કોન્સેપ્ટ અને બધી વસ્તુ સમજાય છે બટ મૂવીઝ કે સિઝન કે એ બધાનો ફાયદો શું છે ઇવન ડિબેટ્સનો ફાયદો શું છે તો એક તો તમને સમજાય છે ઓડિયો છે પ્લસ વિઝ્યુઅલ્સ છે એના એક્સપ્રેશન દેખાય છે અને ઘણીવાર સબટાઇટલ પર મળી આવે છે સો યુ કેન રીડ રાઇટ લિસન ત્રણેય વસ્તુ એક જ જગ્યાએ થાય છે સો મેક્સિમમ થિંગ વિચ વિલ હેલ્પ યુ ઇઝ એક્સપોઝર બરાબર મારા ખ્યાલે તમારે ઇંગ્લિશ માટેનું પોતાનું એક્સપોઝર વધારવું જોઈએ જેટલું તમે ઇંગ્લિશથી એક્સપોઝ થશો જેટલું તમે ઇંગ્લિશને ફેસ કરશો એટલું જ તમારા ચાન્સીસ છે કે ઇંગ્લિશ તમારા માટે કોમન ટંગ બની જશે એક સાદી સરળ ભાષા બની જશે એન્ડ ધેન ઇટ વિલ બી મચ મોર ઇઝીયર રાઈટ ઓલવેઝ રિમેમ્બર કે આ આપણું મેમબેટકાવાળું બાબલું છે રાઇટ ફોર એક્ઝામ્પલ અને એને મગજમાં કંઈ વિચાર આવ્યો સો ઓલવેઝ જનરલી કેવું થાય કે બીજો એક પ્રોબ્લેમ આપણે બધાને નડે કે આપણે બધા લોસ્ટ ઇન ટ્રાન્સલેશન છીએ બરાબર એટલે આપણા મગજમાં વિચાર એમાં આવે આઈ એમ ફિલિંગ હંગરી ના આવે મને ભૂખ લાગી જ આવે બરાબર સો આપણે શું થાય આપણે ધારો કે કોઈને કહેવું છે કે યાર મને ભૂખ લાગી કે ખાવાનું મંગાવીને ન રાઈટ વોટ વિલ પહેલાં વિચારે કહું કે મને ભૂખ લાગી ભૂખ લાગી એટલે આઈ એમ ફિલિંગ હંગરી અને પછી મારે લોકોને કહેવાનું છે મને મંગાવી દે બ્રિંગ મી સમથિંગ ટુ ઇટ રાઈટ આપણે આ રીતે કરીએ બટ ઇટ ટેક્સ લોંગ ટાઈમ એન્ડ ઇટ વીલ બી ડિલેઇડ જેટલો ડીલે થયો ને એટલો પ્રોબ્લેમ છે સો વોટ ઇઝ અ વે રાધર યુ કેન ડૂ ધી બાયપાસિંગ થિંગ ઓફ ટ્રાન્સલેશન પહેલાં ગુજરાતીમાં વિચારો પછી એને ભાષાંતર કરો અને ઇંગ્લિશમાં લઈ જાઓ ડોન્ટ થિંક કે મારા ભાષાંતરવાળા રસ્તે જવું છે ડાયરેક્ટલી થિંક ઇન ઇંગ્લિશ ડોન્ટ ફીલ હંગરી ડોન્ટ ફીલ કે મારે ખાવું છે ભૂખ લાગીને એ ફીલ ઇન હંગરી પોતાની જોડે વાતો કરો जोड़े एक्सप्रेस करो आइडियाज ने पता डिस्कशन करो अने वंस यू बिगिन दैट वंस यू बिगिन डूइंग दैट दैट विल एक्चुअली हेल्प यू आउट समझाई चेबड वीडियो इज ऑन प्लीज टर्न ऑफ योर वीडियो टर्न ऑफ योर वीडियो ओके थैंक यू सो वॉट वी आर गोइंग टू डू કે આપણે શું કરવાનું આપણે જ્યારે ઇંગ્લિશ શીખવાનો ટ્રાય કરીએ ને તો આપણે શું કરવાનું પોતાની જોડે વાતો કરો એક્સપ્રેસ કરો ડિસ્કશન્સમાં ઉતરો ભલે મારેલા તૂટેલા હામેવાળાને મારો બરાબર સો અલ્ટિમેટલી ધ થિંગ ઇઝ યુઝ ઇંગ્લિશ ઇન યોર ડે ટુ ડે લાઇફ બરાબર સો તમે ક્યાંથી રસ્તાઓ વાપરી શકો આઈ એમ રાઇટિંગ ઇટ ક્યાં પહેલાં તો મૂવીઝ ધેન યુ કેન સિરીઝ જુઓ તમને કોઈ પણ ગમતી હોય પણ ઇંગ્લિશમાં જુઓ હિન્દીમાં નહીં બરાબર ધેન યુ કેન વોચ કાર્ટૂન્સ બીકોઝ દી હેવ વેરી લાર્જ ડિસેન્ટ ઇનોસન્ટ કાઇન્ડ ઓફ એક્સપ્રેશન વિચ યુ વિલ એન્જોય તમે કોઈ ન્યૂઝ ડિસ્કશન્સ જુઓ તમે તમને જે તમારું ફિલ્ડ ગમતું હોય ફિલ્ડ ગમતું હોય અથવા તો જે ફિલ્ડને તમે બિલોંગ કરતા હોય ફોર એક્ઝામ્પલ ઇફ સમ ઇઝ અ ડૉક્ટર તો એ ડોક્ટરને રખતા મટીરિયલ ડિસ્કશનની બધી વાતો સાંભળે ઇફ સમબેડી ઇઝ એન્જિનિયર તો એ એક બી કરીએ કે આમ થાય એન્જિનિયરોને કોઈ એવી લિમિટેશન નથી હોતી ઓકે બટ ઇફ ઇટ ઓલ યુ આર અ પર્સન હુ લાઇક્સ ટુ ડુ આર્ટ તો તમે આર્ટમાં એક્સપર્ટ હોય એવા લોકોના કોઈ ઓપિનિયન સાંભળો એના ઓપિનિયન જુઓ બરાબર અલગ અલગ ચેનલ યુટ્યુબ પર હોય છે બરાબર એને ફોલો કરો એન્ડ ધેન એટ ધ સેમ ટાઈમ આ બધી જગ્યાએ તમે યુઝ કરો પ્લસ તમારું બુક રીડિંગ તમે વધારો બુક રીડિંગ તમારે ક્યાંથી ચાલુ કરવાનું સી ઘણા બધાના ઇસ્યુ હોય છે રાઈટ કે અમારે ઇંગ્લિશ કઈ રીતે ઇમ્પ્રુવ કરવું સમજાતું નથી સો બિગેસ્ટ વે ઇઝ વેરી ઇઝી એન્ડ વિચ ઇઝ ઓલવેઝ કે શું કરવાનું ઇંગ્લિશ ઇમ્પ્રુવ કરવું હોય તો બરાબર કે તમારે છે ને ઇંગ્લિશ વાંચવાનું અને વાંચવાનું કેવું એને આજકાલ નવું કોન્સેપ્ટ છે વિચ ઇઝ ઓડિયો બુક આઈ એમ વેરી યુઝ ટુ ઇટ બરાબર તો તમારે શું કરવાનું ઓડિયો બુક્સનો યુઝ કરો ફોર એક્ઝામ્પલ સેમ બુક વિલ બી અવેલેબલ ઇન પ્રિન્ટ ફોર્મેટ સેમ બુક વિલ બી અવેલેબલ ઇન ઓડિયો બુક ફોર્મેટ તો તમે સાંભળો અને સેમ ટાઈમ તમે તમારું જોડે રાખો ફોર એક્ઝામ્પલ ટુડે આઈ મેન આઈ એમ રનિંગ તો હું અત્યારે હેરી પોટર સાંભળું છું બરાબર પાર્ટ ફાઇવ પત્યો મારે પાર્ટ સિક્સમાં આઈસ આઈ વોચ ધ મૂવીઝ સો નો સી ધ થિંગ વિલ બી એક બાજુ તમે વસ્તુ વિઝ્યુઅલાઇઝ કરેલી છે એ જ વસ્તુને તમે વાંચશો એ જ વસ્તુને તમે ફરી સાંભળશો સો ધેર વિલ બી એ સાયકલ બરાબર તમે રીડ કર્યું એ જ તમે સાંભળ્યું એટલે તમે સાંભળ્યું એ જ તમે ફરી પાછું લીડ કરો છો સો ઓટોમેટિકલી ઇટ વિલ ઇમ્પ્રુવ એન્ડ ધીસ ઇઝ હાઉ યુ કેન બિલ્ડ યોર ઇંગ્લિશ રાઈટ સો ઇંગ્લિશને જ્યાં સુધી એન્જોય નહીં કરો ને ત્યાં સુધી ઇંગ્લિશ એક બર્ડન બની રહેશે એન્ડ ઓલવે રિમેમ્બર વી આર નોટ ગુડ વિથ બર્ડન્સ જ્યારે જ્યારે મગજમાં બર્ડન હોય છે બરાબર તો ત્યારે ત્યારે સીધી પરિસ્થિતિ અઘરી થઈ જાય છે બરાબર તો તમારે શું કરવાનું છે મગજ પરથી બર્ડન ઘટાડવાનું છે બરાબર આરામથી અને ઇંગ્લિશને એન્જોય કરવાનું છે સો ઇંગ્લિશને વાંચવા માટે તમે શું કરી શકો સારી કોઈ બુક્સ વાંચી લો કોઈ પણ જનરલ બુક્સથી ચાલુ કરો રાઈટ ગ્રેજ્યુઅલી બુક્સમાં તમને ગમતો ઝેનરે ઝેનર બરાબર જી ઈ જેનર અથવા તો અમે એમ તમે ફોર એક્ઝામ્પલ ઘણા લોકોને સાયન્સ ફિક્શન ગમે ઘણા લોકોને રોમેન્ટિક સ્ટોરીઝ ગમે ઘણા લોકોને નોવેલ કે ટ્રેજેડીઝ ગમે તમને કોઈ નવું ફ્યુચરિસ્ટિક વર્લ્ડ ગમે તો એ ટાઈપનું રીડિંગ કરો બટ અલ્થિમેટલી યુ નીડ ટુ રીડ આન ઓલવેઝ રિમેમ્બર ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ રીડ ઓર કલ્ટિવેટ અ હોબી કેમ કે ઇન્ટરવ્યૂના આગલા દિવસે આપણે જો જવાબ આપવો હોય ને કે માય હોબી ઇઝ રીડિંગ તો ભાઈ એ તમને છેલ્લા દિવસે ગોખેલી પાંચ બુકના આન્સર્સમાંથી નહીં મળે યુ વીલ બી રિક્વાયર ટુ એકચ્યુઅલી હેવ દેટ થિંગ અને રીડિંગથી તમારું એનાલિટિકલ માઇન્ડ ઓપન થશે રાઈટ સો યુ હૉ ટુ થિંક એન્ડ ડિસાઇડ એકોર્ડિંગલી કે તમારે લોંગ રન ફેક્ચ્યુઅલ વે એમાં છે એકચ્યુઅલ રસ્તે જવું છે કે પછી શોર્ટકટ્સમાં જવું છે ઇફ યુ વોન્ટ ટુ ગો ફોર શોર્ટકટ્સ માય સજેશન્સ વીલ નોટ બી ઓફ હેલ્પ બટ ઇફ યુ વોન્ટ ટુ ગો એન્ડ રિયલી બિલ્ડ યોર ઇંગ્લિશ वेल मे बी यू कैन इन्वेस्ट थर्टी मिनट्स टू वन आवर इन एंजॉयमेंट एक्टिविटीज एट लीस्ट एना बेफायदा थे तमु मगज रिलेक्स एंड एट द सेम टाइम योर इंग्लिश वील इम्प्रूव ठीक है सो तब आवा बुक अब जो सब्जेक्ट है तब जो इंग्लिश में वाँच सो कि सेशन्स के कोई भी कंटेट इंग्लिश जोशो तो आपोप तमु इंग्लिश सुधरवा बाजू आगे बच्चे राइट सो दीज आर मै सजेशंस एंड दीज आर मै वेज Wherever I have read lots and tons and tons of books, I have listened to tons and hours of maybe 100, 200 plus, 300 plus hours of book I have listened. I have listened to so many subject specific sessions, maybe 300, 400, 500 sessions. And this is how my English has improved. Right. So if anybody is looking for a shortcut they will do something and your English will improve, well, miracles doesn't happen. राइट सी इफ समबडी इ स्पीकिंग गुड घीवारू इंग्लिश पर घा बदा ने डाउट है कि वेदर आई एम फ्रॉम इंग्लिश मीडियम और नॉट एक्चुअली इन इन एन इंटरव्यू ऑफ अ प्रोफेसर वेर आई एव अपपियड तो दे आस्क मी सो मेनी क्वेश्चन एंड आई आंसर दैम एंड देन दे आस्क मी ओके तो डू यू नो गुजराती तो आई टोल्ड डेम कि भाई हूँ गुजराती छू तो दे वर नॉट रेडी टू बिलीव के दिस काइंड ऑफ फ्लूएंट इंग्लिश इज पॉसिबल राइट बिकॉज घनी वेव थे कि आप विचारी ગુજરાતીમાં મેં તમને કીધું લોસ્ટ ઇન ટ્રાન્સલેશન બરાબર આઈ ડોંટ ઇવન બોધર અબાઉટ બરાબર હું અત્યારે વિચારતો નથી કે ચિંતા કરવી નહીં ચિંતાને બોધર કરું ને પછી બોલું નો આઈ જસ્ટ સ્પીક સો વેન ઇટ બિકમ્સ યોર નેચરલ પ્રોસેસિંગ બરાબર નેચરલ પ્રોસેસિંગ જ્યારે થશે ને ત્યારે તમારો ઇંગ્લિશ આપોઆપ ઇમ્પ્રુવ થવા મળશે વર્ડ્સ છે વોકેબ્સ છે એ બધું એડ કરી શકાય ગ્રેજ્યુઅલી તમે એડ કરી શકો અને પ્લસ મારું એક પ્લે લિસ્ટ છે

રાઈટ કન્ટેન્ટ બિલ્ડ કરવા માટે વધુમાં વધુ ઇંગ્લિશમાં રીડ કરવું પડે વધુમાં વધુ એક્સપોઝર જોઈએ રાઈટ જેટલું તમે એની જોડે ફેમિલિયર થશો એટલું જ એ તમારા માટે ફેવરેબલ વર્ક કરશે ઓકે સો ધીસ આઈ થિંક વી કેન એન્ડ ટુડેઝ રેકોર્ડિંગ રેકોર્ડિંગ યુ વુડ લાઈક એન્ડ એન્જોયડ ધ સેશન ઓકે ચલો તો પછી આપણે રેકોર્ડિંગના એટલે સુધી રાખીએ રાઈટ સો Bye bye. Take care. All the very best. Keep learning. Keep enjoying. Bye bye.